करविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि गुरु गुरु ब्रह्मा, विष्णु गुरु देवो महेश्वर परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीसद्गुरुदेव की जय श्रोताजनो जय श्रीकृष्ण ગઈકાલની કથામાં અધ્યાયને વિશે આપણે જોયું મળ માસનું નિવેદન તેમજ વાર્તાની અંદર જોયું સાસુનાય ઊંડે અને વહુનાય કુંડે આજના અધ્યાયમાં આપણે જોશું પાવન પુરુષોત્તમ માસ નામાભિધાન થયું મળમાસે જ્યારે દુઃખ નિવેદન કર્યું ત્યારે ભગવાને પોતાનું નામ મળમાસને આપ્યું તે કથા જોશું તેમજ વાર્તાની અંદર ધણકો અને ધણકી નામની વાર્તાનું રસપાન કરીશું એક આશ્ચર્યની વાત છે કે સારા દિવસો સુખના દિવસો કઈ રીતે પસાર થઈ જાય સમજાતું નથી આજે સાતમો દિવસ થઈ ગયો ખબર પણ ન પડી કે આજે સાત દિવસ કથાના થઈ ગયા બસ આ જ રીતે ભાવપૂર્વક આપણે પુરુષોત્તમ માસ એનું અધ્યયન કરીશું તેની વાર્તાનું રસપાન કરીશું આપને જણાવતા અતિ આનંદ થાય છે કે પુરુષોત્તમ માસના અધ્યાયને વિશે

મારું નામ અર્પણ કરું છું એટલે આજથી આ મળમાસ મટી અને પુરુષોત્તમ માસ કહેવાશે આ મહિનાનો એટલો બધો મહિમા અપરંપાર થશે કે આ મહિનાની અંદર લોકો વ્રત જપ નિયમ તપ દયા સ્વાધ્યાય આ બધું કરશે તો તેમને અનેક મળશે પુરુષોત્તમ માસ કે શ્રાવણ માસ કે માક્ષર માસના શનિવાર કે પૂનમ અગિયારસ એ આપણે રહેતા હોય તેમાં શક્ય હોય ત્યાં સુધી જલપાન કરી પાણી પીને 24 કલાક કાઢવા એ શક્ય ન હોય તો પછી એક ટાઈમ જમવાનું અથવા ઉપવાસ અથવા ફળાહાર કરી અને રહેવું તેને કહેવાય વ્રત ત્યાર બાદ જપ જપ એટલે આપણે હાલતા ચાલતા ગૃહ કાર્ય કરતા કે કોઈ પણ જગ્યાએ સતત મનની અંદર ભગવાનનું રટણ કરતું રહેવું શ્રી કૃષ્ણ શરણમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય શ્રી રામ જય રામ જય જય રામ આમાંથી કોઈ પણ એક મંત્ર એનું રટણ કરતું રહેવું તેને કહેવાય જપ ત્યારબાદ નિયમ તો નિયમમાં રહી અને આપણે पुरुषोत्तम मास रही है એટલે શું નિત્યને માટે સવારે વહેલા ઉઠવું એ પણ એક નિયમ છે ત્યાર બાદ સરોવર માં તળાવ માં સ્નાન કરવા જવું કોઈ પણ જળાશયે સ્નાન કરવા જઈએ તો એ પણ એક નિયમ છે ત્યાર બાદ સ્વાધ્યાય આખું પુસ્તક ન વાંચી શકીએ તો કંઈ વાંધો નહીં પરંતુ રોજે રોજ આપણા ઘરના મંદિર પાસે બેસી ભલે એક પત્તું તો એક પત્તું પુસ્તકનું એકાદ પાનું દરરોજ વાંચવું જોઈએ અથવા ગીતાજીનો એક અધ્યાય દરરોજ બોલવો જોઈએ આમ તો પંદરમાં અધ્યાયનું ખૂબ મહત્વ રહેલું છે પરંતુ દરરોજ અલગ અલગ અધ્યાય વાંચીએ તો પણ ચાલે તેમજ દયા દરેક સજીવ સૃષ્ટિ ઉપર દયા રાખવી ત્યારબાદ દાન અનેક પ્રકારના દાન બતાવેલા છે ન્યાણી દીકરીઓને ભાણેજને બ્રાહ્મણોને સાધુઓને કોઈ મંદિર બંધાતું હોય ત્યાં પણ આપણે દાન અર્પણ કરી શકીએ છીએ આ રીતે પુરુષોત્તમ માસની અંદર કરેલું આ ધર્મ કાર્ય તેનું પુણ્ય અનેક ગણું રહેલું છે તેમ શ્રી કૃષ્ણ ભગવાન સ્વમુખે કહેલું છે ત્યારબાદ બીજા મહિનાઓમાં જે લોકો સ્વર્ગમાં જાય છે તે લોકો પોતપોતાના કાર્ય પ્રમાણે પોતપોતાના પુણ્ય પ્રમાણે ફરી ફરી અને લખ ચોરાશીનો ફેરો ખાઈ અને મનુષ્ય લોકમાં અવતરવું પડે છે જ્યારે પુરુષોત્તમ માસ એનો મહિમા એવો છે કે આ મહિનામાં કરેલા પુણ્ય એનું ફળ અનેક ગણું મળે તો ત્યારબાદ એ જીવને ચોર્યાસી લાખ યોનીમાં નથી ભટકવું પડતું અને મૃત્યુ લોકમાં મનુષ્ય રૂપે અવતાર ધારણ નથી કરવો પડતો એટલે કે પુરુષોત્તમ માસ નિમિત્તે કરેલા પુણ્ય એનું ફળ એવું છે કે એ જીવ સીધો સ્વર્ગમાં જાય છે તેમની મુક્તિ ચોક્કસપણે નક્કી છે આ રીતે પુરુષોત્તમ મહિનાનું વ્રત કરવાથી ત્યારબાદ નિઃસંતાન દંપતી હોય તે પુરુષોત્તમ માસનું વ્રત કરે તો તેમ તેમને ત્યાં સંતતી અવતરે છે ભાગ્ય વગરનો માણસ આ માસનું વ્રત કરે તો ભાગ્યશાળી બને છે રંક મનુષ્ય આ માસનું વ્રત કરે તો અતિશય ધનવાન બને છે આટલો ખૂબ સરસ મહિમા આ પુરુષોત્તમ માસનો રહેલો છે શ્રી કૃષ્ણના આવા વચન સાંભળી ભગવાન વિષ્ણુએ નમસ્કાર કર્યા અને ત્યાંથી તેઓ વૈકુંઠમાં પધાર્યા અધિક માસના આનંદનો પાર ન રહ્યો તે દિવસથી અધિક માસ પુરુષોત્તમ માસે ઓળખાવા લાગ્યો કેમ કે ભગવાને પોતે એને એનું નામ આપ્યું છે આ પ્રમાણેનો ઉત્તમ અધ્યાય શ્રી ઠાકોરજીના ચરણમાં અર્પણ કરીશું અને આગળની વાર્તા ધણકો અને ધણકી તેમનું રસપાન બોલો જય ધણકો અને ધણકી આ વાર્તામાં નદી કાંઠે એક ઝાડ આવેલું છે આ ઝાડ ઉપર ધણકો અને ધણકી નામના લક્કડખોદ પક્ષી રહે છે પુરુષોત્તમ માસ આવતાની સાથે જ ધણકી કહે મારે તો આખો પુરુષોત્તમ માસ ઉપવાસ કરવા છે અને ભગવાનનું કીર્તન કરવું છે ધણકો કહે તું તારે જે કરવું એ કર ઉપવાસ કર એકટાણા કર ખા ન ખા મારે કાંઈ નહી હું તો બે ટાઈમ એકદમ પેટ ભરીને આ જન્મ પુરુષોત્તમ માસના પુણ્યને હિસાબે એક રાજકુમારી તરીકે રાજાને ત્યાં થયો પૂર્વ જન્મના સંસ્કાર બળી રાજકુમરીએ રાજાને ઘોડા રાખીએ છીએ મારે આજે નિરીક્ષણ કરવું છે પિતા અને પુત્રી તમામ જગ્યાનું નિરીક્ષણ કરવા નીકળા એવામાં એક બકરો બાંધેલો જોયો કુંવરી કહે પિતાજી આ બકરો કેટલો સ્વરૂપવાન છે અને પૂર્વજન્મનું જે કંઈ પુણ્યનું ભાથું હતું તેના જ્ઞાન વડે એ કુંવરી સમજી ગઈ કે ગયા જન્મમાં આ મારા સ્વામી હતા અમે લકડખોદ નામના પક્ષીની જાતના હતા થોડા સમયમાં રાજકુમારીનું લગ્ન એક રાજકુમાર સાથે કરવામાં આવે છે રાજા તો હીરા માણેક હાથી ઘોડા સોના મોરો કેટ કેટલું આપે છે દીકરીને પરંતુ દીકરી તો રડીએ જ રાખે છે અંતે રાજાએ અને રાણીએ પૂછ્યું આટલું આપવા છતાં પણ દીકરી શાને રૂવે છે ત્યારે રાજકુંવરીએ કહ્યું પિતાજી મને પેલો બકરો આપો હું બકરાને મારી સાથે મારા સાસરે લઈ જવા ઈચ્છું છું રાજા કહે અરે બેટા કરિયાવરમાં કોઈ બકરો આપતું હશે કુંવરી તો એકની બે ન થઈ તે તો બકરો લીધે જ પાર થઈ રાજાએ કહ્યું જેવી તારી ઈચ્છા બકરો સાથે જાય છે આ રીતે નિત્ય કર્મ થતો જાય છે નિત્ય ક્રમ થતો જાય છે સાસરામાં આવી અને કુંવરી તો બસ બકરાની પાછળ જ બકરાને નવરાવે બકરાને ચરો આપે બકરાની સાથે રમતો કરે છે આ દ્રશ્ય જોઈ અને રાજકુમારને નવાઈ લાગી કે બકરા પ્રત્યે આટલી લાગણી નક્કી આમાં કંઈક કૌતુક છે આમ થતા થતા દિવસો વીતતા જાય છે એક સમય એવું બન્યું કે રાજા મૃત્યુ પામ્યા અને આ કુંવરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ એ રાણી બન્યા રાજા રાણી શિવજીના મંદિરેથી દર્શન કરી અને અને રાજમહેલ તરફ આવે છે રાણીના ઘુંઘરુનો અવાજ આવે છે આ અવાજ સાંભળી અને બકરો બોલે છે બકરાને વાચા ફૂટે છે રૂમ ઝૂમતી રાણી ઈચ્છાવર પામ્યા રાણી કહે હા ભૂંડા હા મેં કર્યા ઉપવાસ ગયા ભવની કમાણી તેથી હું થઈ રાણી રાજા બકરાની વાચા સાંભળી તેણે પોતાના રાજ્યના ભૂદેવોને બોલાવ્યા અને વિગતે વાત કરી અને પ્રશ્ન કર્યો કે બકરો મનુષ્યની જેમ કઈ રીતે બોલી શકે રાજપંડિતોએ પંડિતો એ મત મતાંતર તેમજ સૌ સૌની વિદ્વતા મુજબ જવાબ આપ્યો કે બકરાના પૂર્વ જન્મની વાત કરું તો રાજન જો તમે અધિક માસના પાંચ ઉપવાસ કરો અને પુણ્ય મેળવો એ પુણ્ય આ બકરાને અર્પણ કરો તો આ બકરાનો મોક્ષ થાય કેમ કે

રાજા અને રાણી બંને પુરુષોત્તમ માસમાં આખો મહિનો ખરા ભાવથી ઉપવાસ કર્યા અને આખા મહિનાનું ફળ એ બકરાને અર્પણ કર્યું બકરાને જલની અંજલી છાંટતાની સાથે જ બકરાનો દેહ છૂટી ગયો અને તેમાંથી એક દિવ્ય પુરુષ ઉત્પન્ન થયો આ દિવ્ય પુરુષને લેવા સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને આ બકરાનો આ રીતે મોક્ષ થયો પુરુષોત્તમ માસના ઉપવાસના લીધે આટલું મહાન ફળ મળે છે આ રીતે ઉત્તમ પ્રકારની વાર્તા ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ છીએ બોલો પુરુષોત્તમ ભગવાન કી જય श्रोता नानी नानि एक धून लिये कृष्ण गोविंद गोविंद गोपाल नन्दलाल राधे गोविंद गोविंद गोपाल नन्दलाल कृष्ण गोविंद गोविंद गोपाल नन्दलाल राधे गोविंद गोविंद गोपाल मेरो यशोदा मेरो यशोदा यशोदा को मेरो यशोदा को मेरो कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल कृष्ण गोविंद गोविन्द गोविन्द गोपालनन्दलाल राधे गोविंद गोविन्द गोविन्द गोपालनन्दलाल कृष्ण गोविंद गोविन्द गोविन्द गोपालनन्दल राधे गोविंद गोविन्द गोविन्द गोपालनन्दल

સ્વર્ગવાસ તેમજ વાર્તાની અંદર જોઈએ ગોલોકમાં ગધેડો આ પ્રમાણેનું વાર્તાનું રસપાન કરીશું સૌને જય શ્રી કૃષ્ણ